કેમ છો? મજામાં બેટા? શાંતિ છે? સારું. હવે જે પણ લોકો આવ્યા હોય એ બીજાને લિંક શેર કરી દો, એટલે બીજા લોકો સુધી આપણું લેક્ચર પહોંચે. બીજા વિદ્યાર્થીઓ સુધી લિંકને પહોંચાડી દો, એટલે એમને ખબર પડે અને આપણે ચાલુ કરી દઈએ છીએ લેક્ચર. ઓકે, આવી જવા દો બધાને, અને ગ્રુપમાં એક જણ લિંક મોકલી દો ને ભાઈ, સેવાભાવી માણસ. સારું, અહીંયાથી હવે મારામાંથી શેર થશે કે નહીં એ જોવું પડશે. હું શેર કરી દઉં છું. ઓકે, કરણ કેમ છો? જયદીપ કેમ છો? મજામાં છો? ઓકે, થઈ જશે મારામાંથી શેર, વાંધો નથી. કોપી કરી દીધી છે મેં લિંક, એના પછી મારે વોટ્સઅપમાં શેર કરવી છે. અને ચાલો, રોયલના ગ્રુપમાં એક જણ શેર કરી દો ને ગુજરાતી મીડિયમના, એટલે વાંધો ના આવે જે પણ લાઈવ છે એ લોકો. બાકી તમે પેજને ફોલો કરી દેવાનું, એટલે તમને ખબર પડી જશે જ્યારે પણ લાઈવ લેક્ચર હશે ત્યારે. સારું, ક્યાં છે રોયલ? ઓકે, ચલો પેસ્ટ. બીજું સીએસપી વાળું ગ્રુપ ક્યાં છે? સીએસપી, હા, 2020 વાળું જે ગ્રુપ છે આ છે. ચલો, એના પછી ઓકે. સારું, વાંધો નહીં, આવે જે પણ તમારા પ્રશ્નો હોય મને કહો, એટલે આપણે એનું નિરાકરણ લઈ દઈએ. લાઈવ જ છીએ બધા. પૂછવાનું હોય તો પૂછી લો, બાકી ચાલુ કરી દો. કોઈ વાત, કોઈને કશું કહેવાની ઈચ્છા હોય તો, કોઈને કંઈ બોલવું છે બે શબ્દો, તમારી ઈચ્છા હોય તો બોલ દો, બાકી હું ચાલુ કરી દઉં છું ભણાવવાની. કોઈ કશું કહેવા માંગશે આપણને? જો આ સારું દેખાતું હશે તમને, મને એવી લાગે છે. હાય રિદ્ધિ, હાઉ આર યુ? કેમ છો? હાય આકાશ, સિદ્ધાર્થ, હાઉ આર યુ? કેમ છો બેટા? મજામાં છો? જયદીપ, ઓકે. કોઈને કશું પૂછવું નહીં, સારું, તો વાંધો નહીં, ભણાવવાનું ચાલુ કરી દઉં છું. કોઈ ઈચ્છા હોય તમારી, કોઈ કશું પૂછવું હોય, વાતચીત કરવી હોય તો કહેજો, હું આપની સાથે છું, વાત કરી શકીશું આપણે. ચલો બેટા, હાય મહેન્દ્ર, હાય દશરથ. દશરથસિંહ બાપુ કયો આપણે? મેઇન મેઇન દશરથ કયો હોય બીજો? હે, બર્થડે બોય. ચલો, તો અહીંયા તો આ છે નહીં. ચલો, માર્કર ચાલુ. બીજી એક માર્કર આ ચાલુ છે. સરસ, અત્યારે હવે આ માર્કર પણ આપણી જોડે ચાલુ છે, ગુડ ન્યૂઝ. અને આ પણ ચાલુ છે. સારું, વાંધો નહીં. હવે પહેલાં તો મેં તમને બધાને ગ્રુપમાં એક વસ્તુ મોકલી હશે, ફોટા મોકલ્યા હશે, તમે લોકો જોયા હશે ગ્રુપમાં. તો એ ફોટા સના છે કે ભાઈ તમારે સિલેબસ કટ થઈ ગયો છે એના ફોટા એ, બરાબર? એનસીઆરટીનો તમારો સિલેબસ કટ થયો છે એના ફોટા એ. તો કટ સિલેબસમાં શું હોય, તો અમુક ચેપ્ટરો તો બિલકુલ ઉડાઈ દીધા છે. કયા ચેપ્ટરો ઉડાઈ દીધા છે? તો તમને થોડી બળતરા થશે પણ કહી દઉં. પહેલું એક ચેપ્ટર જે ઉડાવ્યું છે એનું નામ મેં ધાતુ કરું દીધી, અંદર લખ્યું મેટેલર્જી. તમે પીડીએફ જોજો, મેટેલર્જી. તો આખું ચેપ્ટર હારાવર ઉડાઈ નાખ્યું, બરાબર? અમુક જણા બિચારા બહુ મસ્ત કુદમ કુદ કરી ચેપ્ટર તૈયાર કર્યું હશે, પણ આ ઉડાઈ દીધું છે, ખુશ ખબર એ છે. બીજું એક ચેપ્ટર ઉડાવ્યું છે પોલીમર, તો આ ચેપ્ટર બી સિલેબસમાંથી કટ કરી દીધું છે.
એટલે હવે પોલિમર ચેપ્ટર બી તમારા લોકોને સિલેબસમાં નથી. હાય નિકુલ, કેમ છો? સુરેશભાઈ મજા? જીગર પઢિયાર, વાંધો નહીં, ફી વગરના એક બે દિવસ ભણ લો, પછી આપણે કરીએ એમનો ઇલાજ, જીગા કરણ, હા ચિંતા કરશો નહીં. ચલો તો ધાતુકર્મ વિધિ બરાબર આ ચેપ્ટર ઉડાઈ દીધું છે, એના પછી પોલિમર જે ચેપ્ટર છે એ બી ઉડાઈ દીધું એ. સારું, એના પછી એક ચેપ્ટર પેલું રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, એવું છેલ્લું એક ચેપ્ટર છે તમારે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, તો એનું ચેપ્ટર બી ઉડાઈ દીધું, મતલબ એ ચેપ્ટર બી રાખ્યું નથી. તો ધાતુકર્મ વિધિ ચેપ્ટર, પછી પોલિમર અને રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, આટલા ચેપ્ટર ઉડાઈ દીધા છે. જય હો નિશ્ચય, જય હો. ચલો તો આટલા ચેપ્ટર બેટા ઉડાઈ દીધા છે, આના સિવાય બધા ચેપ્ટરમાં થોડા થોડા મુદ્દાઓ કટ કરી દીધા. મુદ્દાઓ એટલે કેવી રીતે કે ભાઈ એટલા મુદ્દાઓ ભણવા નહીં. ધારો કે હાલ આપણું ચેપ્ટરો ચાલે દ્રાવણો, બરાબર? તો હાલ આપણું જે દ્રાવણો ચેપ્ટર ચાલે ને, તો એના અંદર બે મુદ્દા કટ કરી દીધા, મતલબ હવે એ મુદ્દાઓ તમારે ભણવાના આવશે નહીં. એમાં જે પહેલો મુદ્દો છે એ છે અસામાન્ય આણ્વીય દળ. પહેલો મુદ્દો શું? અસામાન્ય આણ્વીય દળ. અને બીજો મુદ્દો છે એના અંદર વોન્ટ ઓફ અવયવ, બરાબર? એને કહેવાય આયોટા, બરાબર? વોન્ટ ઓફ અવયવ. તો આ ઉડાઈ દીધું, મતલબ હવે તમારે ચોપડીમાં તમને આ જેવું દેખાય અસામાન્ય આણ્વીય દળ અથવા વોન્ટ ઓફ અવયવ, તો આ બધું તમારે તૈયાર કરવાની જરૂર નહીં, કેમ કે આ બધું ઉડાઈ દીધું, બરોબર? સમજ્યા ને? તો આ બધું ઉડાઈ દીધું. સારું, હવે મેં તો ખરેખર આ ચેપ્ટરો તૈયાર કરવાના કીધા હતા, ધાતુકર્મ વિધિ, પોલિમર અને રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. એટલે અમુક જણને ગુસ્સો આવતો હશે કે સાહેબ તમે તો આ ચેપ્ટરો જ કરાયા હતા અને હરાવા અને આ ચેપ્ટર ઉડાઈ દીધા, શું કરશો? ઇયરફોન વાપરો. ધારો કે અવાજ સારો ના આવતો હોય ને, તો ઇયરફોનમાં ટ્રાય કરો, કાનમાં ઇયરફોન નાખી સાંભળો, સારો આવશે અવાજ. કેમ કે મારું જે હું આઈપેડમાં જોઈ રહ્યું એમાં તો સારો આવે છે, પણ તો બી તમે એકવાર ચેક કરો ઇયરફોનથી. ચલો હવે તો હવે તમને એવું થતું હશે કે આ ચેપ્ટરો, પણ ભાઈ હવે જે વખતે મેં આ ચેપ્ટરો તમને કીધા હતા ને, ધાતુકર્મ વિધિ, પોલિમર અને રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન તૈયાર કરવાના, એ વખતે એવું નહોતું એનસીઆરટી એવું કંઈ કીધું નહોતું, સીબીએસઈ કોઈ સિલેબસ કટ કરવાનો હોય કે આવી બધી કોઈ વાત નથી. પછી જેવી મને ખબર પડી ને કે સિલેબસ કટ કરશે એનસીઆરટી, એટલે પછી મેં ના પાડી હતી કે અત્યારે તમે જે તૈયાર કર્યું એ રહેવા દો, બાકી તૈયાર કરતા ને એવું બી કીધું હતું યાદ હોય તો તમને. અને પછી મેં જે ભણાવવાનું ચાલુ કર્યું ને, ઓર્ગેનિક ભણાવવાનું ચાલુ કર્યું, અને તમે દેખજો ઓર્ગેનિકના અંદર બહુ ઓછા મુદ્દા કટ કર્યા, મતલબ એવું જેમ તે કટ નહીં કરી દીધું, બરાબર? બહુ ઓછા મુદ્દાઓ કટ કર્યા છે, એટલે ખરાબ રીતે ઓર્ગેનિકમાં એવું કર્યું નહીં એ લોકોએ. ચલો અવાજ સારો નથી આવતો, તો હવે તમારી નેટવર્કની પ્રોબ્લેમ હોઈ શકે, તો પછી તમે પાછળથી પણ આ લેક્ચરને જોઈ શકશો. બાકી અહીંયાથી તો અવાજ સારો જ આપવામાં આવી રહ્યો છે, એનું કારણ સમજાવ્યું તમને, અહીંયાથી સારો જ અવાજ આપી રહ્યો છું હું, એટલે જ રેકોર્ડ લેક્ચરમાં અવાજ સારો આવશે, બરાબર? નહીં તો કઈ શું રેકોર્ડમાં બી પ્રોબ્લેમ થશે, એટલે એવું તો છે નહીં. તો આ વાત છે, હવે આપણે એ બધા મળતા નહીં. હવે ધારો કે હું કોઈ બી ચેપ્ટર ચલાવીશ તો હું તમને કહી દઈશ કે ભાઈ આટલા મુદ્દાઓ કટ છે અને એ મુજબ આપણે ચાલીશું. બીજું હવે ભણવાનું ચાલુ કરી દેજો, કેમ કે એમણે સિલેબસ બી જેટલો કટ કરી આ લોકો એટલો આ દીધો, એમ મતલબ હવે એમની ઈચ્છા એ કે તમે લોકો ભણો. સારું, તો હવે આપણે આગળ ચાલુ કરીએ. કાલનું લેક્ચર જેમણે ના જોયું એમણે જોઈ લેવાનું, બરાબર? હવે નવું ચાલુ કરીએ છીએ આપણે, ચેપ્ટર પતશે એટલે ચેપ્ટરનો ટેસ્ટ લેવામાં આવશે, બરાબર? અને જે લોકો પણ આપણી સાથે સારી રીતે જોડાશે, બરાબર, એમને પૂરતું ધ્યાન આપીને ચેપ્ટર ભણાવવામાં આવશે. બાકી જે લોકો આપણી ટર્મ્સ કન્ડિશન ફોલો કરી અને નહીં જોડાઈ શકે, તો એમની રીતે એ લોકો ગમે ત્યાં ભણી શકે, કેમેસ્ટ્રી એમની મરજી, એમને કોઈ દબાણ નથી આપણું. ચલો હવે આટલે ધ્યાન આપજો. દ્રાવણો, તો દ્રાવણોના અંદર આપણે વાત કાલે એવી કરતા હતા કે દ્રાવણના પ્રકાર ઉપર વાત કરતા હતા, અને આપણે જે વાત કરતા હતા એમાં ઉપર કરતા હતા દ્રાવણના પ્રકાર ઉપર. સારું, તો હવે હું જે ચલાવું છું એ કટ નથી થયું, તો ધ્યાન રાખજો.
तो द्रावण ना प्रकार ऊपर आपने बात करता था, जब आपने एम दीदू के भाई भौतिक अवस्था ने आधारे वर्गीकरण, तो आपने ये चालू करिए से पहले भौतिक अवस्था ने आधारे वर्गीकरण। तो हमें ये समझ जो भौतिक अवस्था ने आधारे जे वर्गीकरण छे शू छे, सॉरी काले में पेलू कलील वाड़ू ने बधुं चालू कर दीधुं तुं, हाँ तो पहला ये चले राखू। चलो तो भौतिक अवस्था ने आधारे वर्गीकरण एक तो ये हतुं, तो ये तो जवा दो। एना पछी मैं बीजुं कीधुं द्रव्य कण ना कद ने आधारे, मैंने कीधुं द्रव्य कण ना कद ने आधारे। तो आवुं एक वर्गीकरण हतुं कि जेमां द्रव्य कणों ना कद ने आधारे आपणे वर्गीकरण करता था। तो हवे ए चालू करीए छीए कि भाई द्रव्य कणों ना कद ने आधारे तमे केवी रीते वर्गीकरण करी शको। तो जो हवे द्रव्य कणों ना कद ने आधारे, तो आपणे काल कीधुं कि भाई साचा द्रावण, एना पछी निलंबित द्रावण अने एना पछी हतुं कलील द्रावण। तो आ त्रण प्रकारे आपणे वर्गीकरण कर्युं हतुं। हवे ए त्रणे त्रण विशे थोड़ुं समजाई दऊं कि साचा द्रावण शुं छे, एना पछी कलील द्रावण शुं छे अने निलंबित द्रावण शुं छे। बीजू के तमारे आखू भरी रहू, आखू पाटियो लखी रहू, एना पछी तमारे स्क्रीनशॉट लई लेवानो छे, एटले तमने वधारे समजन पड़े। हूँ एक लीटा बनाई लू छू एटले मने खबर पड़े कि पाटियामां मारे क्यां सुधी लखवानुं छे, एटले मने आइडिया आवशे ए लीटीओ जोईने कि भाई आटला सुधी ज लखवानुं छे। सारू होय तो पहला आपणे वात करीए छीए साचा द्रावणो ऊपर। चलो एना पछी आपणे एक बीजो तफावत अहींया लखीशुं, निलंबित द्रावण। निलंबित द्रावण अने तमे भी चोपड़ो ने नोट ने बधुं पेन ने बाजू लईने ज बेवानुं। अने तीजो जे तफावत छे ते छे आपणो कलील द्रावण। चलो कलील ने अहींया राखो एटले वधारे सारुं रहेशे, बराबर। कलील द्रावण अने तीजुं छे निलंबित द्रावण। चलो तो आ बधा प्रकारो छे। चलो साचा द्रावण एटले ट्रू सोल्यूशन, बराबर। साचा द्रावण एना पछी निलंबित द्रावण अने बीजुं छे कलील द्रावण। तो साचा द्रावण विषे मैं तमने काले कही दीधुं हतुं के भाई साचा द्रावण तो एमां जे द्रव्य कणों छे, द्रव्य कणों एनुं कद केटलुं छे, तो एक नैनोमीटर अथवा एना करता ओछुं है ने। साचा द्रावणमां जे द्रव्य कणों छे एनुं कद केटलुं, एक नैनोमीटर अथवा एना करता ओछुं छे। हाय यस, केम छो? ओके राजेश, मजामां छो? चलो तो जे साचा द्रावणना जे कणों छे एमां जे द्रव्य कणों छे एमनो कद केटलो छे, एक नैनोमीटर करता ओछो अथवा एक नैनोमीटर जेटलो। बीजू के अहींया तमे जे द्रव्य कण छे एने तमे नरी आँखे न जोई शको। शब्द याद राखजो, नरी आँखे न जोई शकाय, बराबर। काले एक भाईए कमेंट करी के खांड देखाय छे, ए तो पक्का मैं अंदर दोरी एटले देखाती थी, પણ તમે ધારો કે પાણીમાં ખાંડ નાખી દેશો એના પછી નહીં દેખાય, બરાબર। તો તમે દ્રાવ્ય કણને નરી આંખે ન જોઈ શકો એવી વાત છે અહીંયા। બીજું કે ઘટક કણો સ્થાયી નથી, બરાબર। ઘટક કણો કેવા નહીં? સ્થાયી નથી, બરાબર। એનો મતલબ શું કે ઘટક કણો ફરતા ને ફરતા રહેશે, એ કાલે વાત થઈ હતી કે ઘટક કણો કંઈ ફરતા રહેશે, ઘટક કણો સ્થાયી નથી, બરાબર। દ્રાવણને મૂકી રાખવામાં આવે, द्रावण ने मुकी राखवामां आवे तो पण घटक कणों नीचे बेसता नथी, बराबर। नीचे बेसता नथी, तो आना पर भी आपणे वात करी थी कि धारो कि आपणे द्रावण ने मुकी राखीशुं तो पण घटक कणों नीचे बेसता नथी, तो आपणे खासियत छे साचा द्रावणनी। बीजू कि टिंडल असर न दर्शावे, टिंडल असर न दर्शावे। तो आ ध्यान रखवानुं छे कि साचा द्रावणना जे कणों छे एना अंदर एवुं वाक्य बोलाशे कि भाई ए लोको टिंडल असर न दर्शावे, बराबर। तो हुं एने हाईलाइट करू छुं कि ए लोको टिंडल असर न दर्शावे। तो टिंडल असर शुं? तो ए हुं तमने कलील द्रावण वखते कहू छुं, चिंता ना करो टिंडल असर शुं छे। एना पछी बीजुं कि भौतिक पद्धतिओ द्वारा, भौतिक पद्धतिओ द्वारा, पद्धतिओ द्वारा द्रव्य अने द्रावक ने जुदा पाड़ी शकाय नहीं, जुदा पाड़ी शकाय नहीं। एटले तमे एना अंदर गाळण द्वारा अथवा सेंट्रीफ्युगेशन द्वारा आवी जे भौतिक पद्धतिओ छे
એમના દ્વારા તમે અહીંયા દ્રાવ્ય અને દ્રાવકને છૂટા પાડી શકતા નથી. તો આ બધી બેટા સાચા દ્રાવણની ખાસિયતો છે અથવા તો એની લાક્ષણિકતાઓ છે. અને આપણે આ ચેપ્ટરમાં જે ભણવાના છે એ બધે બધા સાચા દ્રાવણ જ ભણવાના છે. મતલબ આપણે એવા દ્રાવણોનો જ અભ્યાસ કરવાનો છે કે જે દ્રાવણોમાં ઘટકકણનું કદ 1 નેનોમીટર કરતાં નાનું હોય, જે દ્રાવણમાં આપણે દ્રાવ્યને નરી આંખે ન જોઈ શકતા હોઈએ, જેમાં ઘટકકણો નીચે ન બેસી શકતા હોય, અથવા જે લોકો ટિન્ડલ અસર ન દર્શાવી શકતા હોય, એ પ્રકારના દ્રાવણો ઉપર જ આપણે વાત કરવાની છે. અથવા જેમાં ભૌતિક પદ્ધતિઓ દ્વારા દ્રાવ્ય અને દ્રાવકને આપણે છૂટું ન પાડી શકતા હોઈએ, તો એ બધા ઉપર આપણી ચર્ચા રહેશે. ચલો બીજું છે કલિલ દ્રાવણ. કલિલ દ્રાવણ કોને કહેવાય? તો થોડું સમજવાનું છે બેટા કલિલ દ્રાવણ વિશે. હવે ધારો કે તમારે એનું ઉદાહરણ જોવું હોય કે સાહેબ સાચા દ્રાવણનું ઉદાહરણ શું, તો આપણું જે ઘરગથ્થું ઉદાહરણ છે કે ભાઈ મીઠાનું જલીય દ્રાવણ. ઘરગથ્થું ઉદાહરણ શું છે? મીઠાનું જલીય દ્રાવણ. હવે મીઠાનું જલીય દ્રાવણ એટલે તમને ખબર પડતી હશે કે ભાઈ આપણે મીઠું લઈ અને પાણીમાં હલાવી દઈએ તો જે મીઠું પાણીમાં ઓગળી જાય એના પછી જે દ્રાવણ બને એને કહેવાય મીઠાનું જલીય દ્રાવણ. પછી ખાંડનું જલીય દ્રાવણ બી આમાં જ આવશે. ભાઈ કે સાહેબ તમે તો મીઠાનું લખાયું હતું અને પરીક્ષામાં તો ખાંડનું પૂછ્યું હતું. સમજો હવે જે સમાંગ મિશ્રણ છે અને બીજું કે જે સાચા દ્રાવણો છે ને એ સમાંગ દ્રાવણો છે. આવું એક શબ્દ બોલાય કે જે સાચા દ્રાવણો છે ને એ સમાંગ મિશ્રણ છે. તો આ તમે યાદ રાખજો કે આપણું જે સાચું દ્રાવણ છે ને એ કેવું છે? સમાંગ મિશ્રણ. એટલે સમાંગ મિશ્રણ કેમ કીધું આના? તો આના અંદર દ્રાવણમાં કોઈ પણ ભાગમાં જે દ્રાવ્ય કણો હશે એની સાંદ્રતા સરખી હશે. એ મેં તમને કાલ સમજાવ્યું હતું કે ભાઈ મીઠું હોય આપણે, અરે મીઠાનું જલીય દ્રાવણ હોય, ત્યારે આપણે મીઠાનું જલીય દ્રાવણ છે તો એને હું ગમે તે બાજથી એક ચમચી ભરીને ચાખું તો મને એ જ ખારાશ લાગશે જે ઓવરઓલ આખા દ્રાવણમાં કેવી હશે, સરખી હશે. એટલે સાચા દ્રાવણ માટે એમ કીધું છો કે સાચા દ્રાવણ ઓલવેઝ કેવા હોય? સમાંગ હોય. સમાંગનો મતલબ એમ કે એના અંદર જે ખાંડ છે ને બરોબર એ એવી રીતે ભળી ગઈ છે પાણીમાં કે એનું દરેક જગ્યાએ પ્રમાણ કેવું છે? સરખું છે. એટલે એમને સમાંગ મિશ્રણ એવું બી કહેવાય સાચા દ્રાવણને. સારું, હવે કલિલ દ્રાવણ. તો કલિલ દ્રાવણ માટે પહેલી વાત કે કલિલ દ્રાવણ એ વિસમાંગ પ્રકારના દ્રાવણો છે. સારું બેટા, તો હવે આના તફાવત તમે થોડા જોતા જજો. પહેલા કેવા છે? સમાંગ છે. આ કેવા છે? વિસમાંગ. તો વિસમાંગનો મતલબ શું કે અહીંયા દરેક જગ્યાએ ઘટકકણની સાંદ્રતા સરખી નહીં હોય. મતલબ દ્રાવણના જુદા જુદા ભાગમાં દ્રાવ્ય કણોની સાંદ્રતા જુદી જુદી હશે. એટલા માટે કલિલ દ્રાવણને કેવું કહેવાય? વિસમાંગ. બીજું, આના અંદર દ્રાવ્ય કણોનો કદ શું છે ભાઈ? 1 નેનોમીટર અથવા 1 નેનોમીટર કરતાં નાનો છે દ્રાવ્ય કણોનો કદ. અને આની અંદર એવું કહેવાયું છે કે જે દ્રાવ્ય કણો છે એ દ્રાવ્ય કણોના કદ 1 નેનોમીટરથી લઈ, મતલબ 1 નેનોમીટરથી મોટા હશે. સમજો 1 નેનોમીટરથી કેવા હશે? મોટા હશે, પણ 1000 નેનોમીટરથી નાના હશે. મતલબ લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 1000 નેનોમીટર. તો આ ખાસ યાદ રાખવા જેવું છે કે જે કલિલ કણો છે એમનું કદ કેટલું? તો કલિલ કણોનું કદ કેટલું છે? 1 નેનોમીટરથી 1000 નેનોમીટર. મતલબ કલિલ કણો, કલિલ દ્રાવણ કોને કહેવાય? તો જેમાં દ્રાવ્ય કણનું કદ 1 નેનોમીટરથી મોટું હોય અને 1000 નેનોમીટર કરતાં નાનું હોય. હવે આ ડેટા મેં તમને નેનોમીટરમાં આપ્યો છે, આના બદલે તમને માઇક્રોમીટરમાં પણ ડેટા આપી શકે. બરાબર, ધારો કે તમને એમ કે ભાઈ જે લોકો 1 નેનોમીટરથી લઈ અને 1 માઇક્રોમીટર સુધીના છે બરાબર, તો એમને પણ કલિલ દ્રાવણ કહેવાય. તો સાચું, અમુક તો શું 1 થી 1000, પણ પાછળ જોશે નહીં કે નેનોમીટર લખ્યું છે. બરાબર, તો 1 નેનોમીટરથી 1 માઇક્રોમીટર આ પણ સાચી વાત છે, કેમ કે 1000 નેનોમીટર એટલે શું થશે? 1 માઇક્રોમીટર થઈ જશે. બરાબર, તો તમે એવી દેવી સમજી શકો કેમ કે 10 ની -9 છે અને આ 10 ની 6 છે, એમાં 3નો જે ફરક છે એના ઉપરથી કામ આપણું બની જશે. તો એ પછી ગમે તે યુનિટમાં તમને ફેરવીને આપે તો પછી ગભરાવાની જરૂર નથી. ચલો, તો ભાઈ દ્રાવ્ય કણોનું કદ અહીંયા કેટલું હશે? 1 નેનોમીટરથી 1000 નેનોમીટરનું જે કદ હશે. ચલો, પેલું સમાન છે, આ વિસમાન છે. અહીંયા કદ 1 નેનોમીટર, અહીંયા કદ છે 1 નેનોમીટરથી 1000 નેનોમીટર. અહીંયા એમ કીધું છે કે તમે નરી આંખે ન જોઈ શકો અને આટલે એ બાબતે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. મતલબ એવું બી નથી કીધું કે તમે નરી આંખે જોઈ શકશો,
મેબી નાય નથી પાડી તમે નરી આંખે ન જોઈ શકો. તો હવે તમને કન્ફ્યુઝન હશે કે સાહેબ નરી આંખે જોવાય કે ના જોવાય. તો આમાં કેવું છે, અમુક કલીલ દ્રાવણ એવા છે કે જેમાં તમે દ્રાવ્યને નરી આંખે જોઈ શકો અને અમુક કલીલ દ્રાવણ એવા છે કે જેમાં તમે દ્રાવ્યને નરી આંખે જોઈ શકતા નથી. તો અહીંયા એવું છે કે ભાઈ નરી આંખે જોઈ બી શકો અને ના બી જોઈ શકો, બંને બાજુ ફ્લેક્સિબલ રહ્યા છે. ધારો કે આપણું રુધિર છે ને એ કલીલ દ્રાવણ, આપણું લોહી આપણું બ્લડ એ કલીલ દ્રાવણ છે, બરાબર. તો અમુક લોકો એવો દાવો કરતા હોય કે ભાઈ મને તો લોહીના અંદર રક્તકણો શ્વેતકણો બધું દેખાય છે, એવું અમુક લોકો દાવો કરે તો ભાઈ એ લોકો જોઈ શકતા હશે. અને અમુક કે ના મને કશું દેખાતું નહીં, બધું એક જેવું જ છે. જેમ કે દૂધ, તો દૂધ બી એક કલીલ દ્રાવણ છે. તો દૂધમાં શું હોય, પાણી અને ચરબી હોય ને. હવે દૂધમાં તમને એવું દેખાશે નહીં ચરબી છે, ખબર પડી, પણ હે કલીલ દ્રાવણ. એટલે આના માટે એવું ફાઇનલ નહીં કે ભાઈ દ્રાવ્ય પણ નરી આંખે દેખાશે કે નહીં દેખાય, પણ એટલું જ ભાઈ સૂક્ષ્મદર્શક યંત્રમાં તો દેખાશે. સૂક્ષ્મદર્શક યંત્રમાં દ્રાવ્ય કણોને જોઈ શકાય એવું યંત્ર આવે, સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ કહેવાય એને ઇંગ્લિશમાં, બરાબર. એના દ્વારા તમે અહીંયા દ્રાવ્ય કણોને નરી આંખે જોઈ શકો. બીજું, આના અંદર પણ ઘટક કણો સ્થાયી છે. આના અંદર ઘટક કણો કેવા છે, સ્થાયી. તો ધ્યાન રાખજો, કલીલ દ્રાવણમાં પણ ઘટક કણો સ્થાયી છે. મતલબ ધારો કે કલીલ દ્રાવણને પણ તમે મૂકી રાખશો લાંબો સમય, તો એના અંદર ઘટક કણો નીચે બેસે નહીં. ધારો કે તમારી જોડે દૂધ હોય, તો આમ તો કેવું હોય કે તમે દૂધમાં તમને ચરબી અને પાણી એવું અલગ ના દેખાય, પણ તમે દૂધને એક બે ત્રણ ચાર પાંચ દિવસ પડ્યું રાખો, પડી પડી બગડે તો તમને એમાં થોડી ચરબી બહાર આવેલી દેખાય, સમજે પડી. અથવા આમ ઠંડુ થાય કે એવું કશું થાય તો અમુક ટાઈમે એવું દેખાય ભાઈ નવું નવું દૂધ હોય ગાયનું, તો જે ફર્સ્ટ ટાઈમ આપણે ગાયને ધોવા ગયા હોઈએ ને, પહેલી વખતે ધોવા ગયા હોઈએ તો આમ થોડું ચરબીના ગઠ્ઠા જેવું મળે જે તે વખતે, ક્લિયર. પણ એ બધું આપણો વિષય નથી. અહીંયા બી ઘટક કણો સ્થાયી છે. સ્થાયી એટલે ઘટક કણો ફરતા રહે છે. હવે સમજો, અહીંયા સોરી ઘટક કણો અસ્થાયી છે. ઘટક કણો અસ્થાયી છે, દ્રાવણ સ્થાયી છે. એટલે ઓનલાઈનમાં આવું થાય કોક વાર, બરાબર. ઘટક કણો કેવા છે, સ્થાયી નથી. સોરી ઘટક કણો સ્થાયી નથી, દ્રાવણ સ્થાયી. મતલબ ધારો કે દૂધને તમે મૂકી રાખશો તો એના અંદર ચરબીના જે ઘટક કણો હશે ફરતાને ફરતા રહેશે. સમજો કે આ દૂધ છે, બરાબર. તો દૂધને તમે મૂકી રાખશો તો ચરબી એના અંદર આમ ફરતી ફરતી રહેશે, એક જગ્યાએ આમ ચરબી બેહી નહીં જવાની, તો પહેલાં જેવું જેવું જ છે, બરાબર. બસ એ જ છે, સેમ ટુ સેમ મુદ્દો કે ભાઈ દ્રાવણને મૂકી રાખશો તો પણ ઘટક કણો નીચે બેસશે નહીં. તો એનો એ જ મુદ્દો અહીંયા કોપી કરી દઈએ છીએ, મતલબ બાજુવાળા મુદ્દાને આપણે કોપી કર્યો છે અહીંયા, ક્લિયર. કે ભાઈ મૂકી રાખશો તો પણ ઘટક કણો નીચે બેસતા નથી. સારું, હવે બીજું છે ટિંડલ અસર દર્શાવે. અહીંયા એમ કહેવાનું છે કે ટિંડલ અસર દર્શાવે, તો આ બહુ મોટી ઘટના છે આપણા માટે, બરાબર. બહુ મોટી ઘટના, બરાબર. ટિંડલ અસર દર્શાવે છે, તો ધ્યાન રાખજો આ લોકો ટિંડલ અસર દર્શાવે છે. તો કલીલ દ્રાવણ જે હશે એ ટિંડલ અસરો દર્શાવશે, તો આ એમના માટે તમારે ધ્યાન રાખવાનું છે. બીજું કે આને પણ તમે અલગ ના કરી શકો, બરાબર. આને અમુક પદ્ધતિથી અલગ છૂટું પાડી શકો અને અમુક પદ્ધતિઓથી છૂટું ના પાડી શકો, બરાબર. એક કામ કરો, પાડી દો પછી આપણે બધામાં પડતા નહીં, બરાબર. તો આને તમે ભૌતિક પદ્ધતિ દ્વારા છૂટું પાડી શકો, ભૌતિક પદ્ધતિ દ્વારા છૂટું પડે અને ન પણ પડે. હવે એવું જ લખવું પડશે કે ભૌતિક પદ્ધતિ દ્વારા છૂટું પડે અને ન પણ પડે. હવે અમુકને પડી હશે, બળતરા થઈ હશે, વરાળો ઉપડી હશે, ત્યારું પડે ના પડે ના બધું સહસું. સમજો, ધારો કે દૂધ હોય તો એના ચાયણીથી ચાળવું તો એવું હોય ચરબી આવી જાય, પાણી જતું રહે, તો ભાઈ દૂધના અંદર ચરબીના પાણીને તમે આવી રીતે ગાળણ દ્વારા છૂટા ના પાડી શકો. પણ ધારો કે દૂધને તમે સેન્ટ્રીફિકેશન મશીનમાં નાખી અને બહુ ખતરનાક ફેરવો તો ચરબી નીચે પાણી ઉપર આવી જાય. તો એ કે ભૌતિક પદ્ધતિ દ્વારા છૂટું પડી બી શકે, ના બી છૂટું પડી શકે કલીલ દ્રાવણ, એનું નક્કી નહીં. ધારો કે આપણું રુધિર છે બ્લડ, તો બાયોલોજી વાળાને ખબર હશે, મેથ્સ વાળા ખાલી ઓબડી લો, તો રુધિરના અંદર એને બે વસ્તુ હોય આવું, એક આવે રુધિર રસ, રુધિર રસ, અને બીજું આવે રુધિર કોષો. તો આપણું રુધિર એક કલીલ દ્રાવણ, સમજો આ દ્રાવક, રુધિર રસ એ દ્રાવક અને રુધિર કોષો એ દ્રાવ્ય છે. તો હવે રુધિર હોય આપણું જે બ્લડ,
એમાં જે રુધિર રસ હોય ને આછા પીળા રંગનું હોય, કદાચ કોઈને ખબર હોય કેવું હોય આછા પીળા રંગનું, રુધિર કોષોમાં રક્ત કણો રેડ કલરના હોય, લાલ કલરના. તો થાય કેવું કે તમે ધારો કે લોહી હોય ને એને સેન્ટ્રીફિકેશન મશીનમાં મૂકીને આમ ફેરવો ને તો રુધિર રસ ઉપર આવી જાય, રુધિર કોષો નીચે જતા રહે, તમને રીતસરનો આછો પીળો રંગ દેખાય, એવું લાગે કે જાણે રુધિર રસ એ રુધિર કોષોને છોડી દીધા અને આછો પીળો રંગ દેખાય. તો દલીલ દ્રાવણમાં એવું છે તમે ભૌતિક પદ્ધતિ દ્વારા છૂટું પાડી પી શકો બરાબર, પણ બધામાં એવું નહીં, એટલે મેં એવું લખ્યું કે છૂટું પાડી શકો અથવા ના પાડી શકો. ક્લિયર? સારું. બીજું છે હવે નિલંબિત દ્રાવણ. સારું, ટિંડલ અસર કહું છું, ચિંતા ના કરતા, મને ખબર છે ટિંડલ અસર બરાબર. ટિંડલ અસર દર્શાવશે એનો મતલબ કે પ્રકિરણનની ઘટના થશે, અહીંયા કઈ થશે? પ્રકિરણન થશે. ખબડી ટિંડલ અસર દર્શાવશે એને ગુજરાતીમાં શું કહેવાય? પ્રકિરણન થશે. સારું, કોઈને કશું કહેવું હોય તો કહેજો, ચિંતા ના કરતા બરાબર. ચલો ઓકે, પ્રકિરણન થશે. કોઈ પૂછશો તો હું વાંચી લઈશ, ટેન્શન જેવું કરતા નહીં. સારું, એના પછીનું જે આપણું આલંબિત દ્રાવણ, કયું દ્રાવણ? આલંબિત દ્રાવણ અથવા નિલંબિત દ્રાવણ, નિલંબિત દ્રાવણ. તો આલંબિત અથવા નિલંબિત દ્રાવણ એ કેવું દ્રાવણ છે? તો એ બી વિસમાંગ દ્રાવણ જ છે. ધ્યાન રાખજો, આ બી વિસમાંગ છે. વિસમાંગ એટલે તમે આમાં નરી આંખે દ્રાવ્યને જોઈ શકશો બરાબર. અવિસમાંગ મતલબ અહીંયા બી બધી જગ્યાએ સાંદ્રતા એક સરખી નહીં હોય બરાબર. છેલ્લે લખેલું દેખાય છે ને ભાઈ? હા દેખાય બરાબર. આ એક વિસમાંગ દ્રાવણ છે બરાબર. તો નિલંબિત દ્રાવણ અથવા આલંબિત દ્રાવણ કેવું છે? વિસમાંગ. બીજું કે એના અંદર જે દ્રાવ્ય કણોના કદ છે એ હશે 1000 નેનોમીટર કરતા વધારે. કેટલા હશે? 1000 નેનોમીટર કરતા વધારે, અથવા આપણે એમ કહી શકીએ 1 માઇક્રોમીટર કરતા વધુ બરાબર. એના અંદર જે દ્રાવ્ય કણોના કદ હશે તે કેટલા હશે? મોર ધેન 1 માઇક્રોમીટર. ક્લિયર? 1 માઇક્રોમીટર કરતા મોટા હશે દ્રાવ્ય કણો. કોના અંદર? નિલંબિતમાં. બીજું વિસમાંગ છે, ખાલી સમાંગ તો એક જ છે. સમાંગ કોણ? સાચા દ્રાવણ. બાકી કલિન દ્રાવણ અને આલંબિત દ્રાવણ કેવું છે? વિસમાન છે. સારું, એના પછી આના અંદર એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે આના અંદર તમે દ્રાવ્યને નરી આંખે જોઈ શકો બરાબર. દ્રાવ્યને નરી આંખે જોઈ શકાય, યાદ રાખજો વાલા, દ્રાવ્યને નરી આંખે જોઈ શકાય. હવે હું તમને કહું દ્રાવ્યને નરી આંખે જોઈ શકાય એટલે કેવું? તો ધારો કે તમે પાણી છો, પાણીના અંદર રેતી નાખો, સમજો પાણી છે આપણી જોડે, પાણી વોટર, ખબર પડે ઇંગ્લિશમાં વોટર કહેવાય પાણી. પાણીના અંદર રેતી નાખો, માટી બરાબર, પાણીના અંદર શું નાખો? રેતી. તો તમને રેતી દેખાશે પાણીમાં, સમજણ પડી? તમને પાણીમાં રેતી દેખાશે, નરી આંખે દેખાશે. એના માટે તમારે સૂક્ષ્મદર્શક યંત્ર લઈને મંડી પડવાની જરૂર નહીં. તો અહીંયા જે તમે દ્રાવ્ય છે એને નરી આંખે જોઈ શકશો, કેમ કે 1 માઇક્રોમીટર કરતાં મોટા છે અને આપણી આંખ છે ને એ માઇક્રોમીટર કરતાં મોટી વસ્તુને જોઈ શકે એવું હોય બરાબર. બીજું અહીંયા ઘટક કણો સ્થાયી છે. સારું, ઘટક કણો સ્થાયી છે એનો મતલબ શું? કે થોડી વાર સુધી ઘટક કણો મજા લેશે પણ પછી નીચે તળિયે બેસી જશે, સમજણ પડી? મતલબ થોડી વાર પૂરતી, ધારો કે તમે દ્રાવણને મૂકી રાખશો તો થોડી વાર પૂરતા માટીના કણો અંદર ફરશે પણ પછી ધીમે ધીમે માટીના કણો તળિયે બેસી જશે. ક્લિયર? બીજું કે આ લોકો ટિંડલ અસર ન દર્શાવે બરાબર. તો આમાં બી ટિંડલ અસર, તો એમાં આપણે ચોકડી માર દઈએ છીએ કે ભાઈ આ લોકો ટિંડલ અસર દર્શાવશે નહીં, તો એમાં બી આપણને ટિંડલ અસર જોવા મળશે નહીં. બીજું આને તમે છૂટું પાડી શકો, આને તમે છૂટું પાડી શકો, મતલબ આની અંદર તમે ભૌતિક પદ્ધતિઓ દ્વારા બી તમે આને છૂટું પાડી શકો છો. તો આના ઉદાહરણો કલિંગના શું છે બરાબર? કલિંગના ઉદાહરણ રુધિર, એના પછી દૂધ, આ બધા કલિંગ દ્રાવણના ઉદાહરણ છે. મીઠાનું જલીય દ્રાવણ તો સાચા દ્રાવણનું ઉદાહરણ છે. એના પછી આલંબિત દ્રાવણનું ઉદાહરણ, તો તમે એક તો કહી શકો કે ડહોળું પાણી હે ને, ડહોળું પાણી તો એ આલંબિત દ્રાવણનું ઉદાહરણ છે, કેમ કે પાણીના અંદર જે ઢોળાશ હશે ને તમને દેખાશે અને તમે અલગ બી પાડી શકશો કે ઢોળાશ છે. એના સિવાય એક ઉદાહરણ તમારે યાદ રાખવાનું બહુ ફેમસ છે, BASO4 નું જલીય દ્રાવણ.
बायोलॉजी माटे इम्पोर्टेंट उदाहरण है, ध्यान रखो। BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ, BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ, હા, અને સસ્પેન્શન કહેવાય સાહેબ। ઓહો કેતન સર નમસ્કાર, ખૂબ ખૂબ આભાર આપ આવ્યા છો અમારા લેક્ચરમાં, અમે ધન્ય બન્યા છીએ। અને એને સસ્પેન્શન કહેવાશે, સાચી વાત છે સાહેબની, બરાબર। વેલકમ કિંગ ઓફ બાયોલોજી શ્રી કેતનભાઈ રાવલ સાહેબ આપણી સાથે છે મિત્રો, તો એકવાર બધા એમને નમસ્તે કરજો। ચલો સાચી વાત છે, આજે આલંબિત અથવા નિલંબિત દ્રાવણ છે અને સસ્પેન્શન સોલ્યુશન એવું બી કહેવાય, એકદમ કમ્પ્લીટ વાત, બરોબર। ને બાયોલોજીમાં કામનું એ ધ્યાન રાખજો, BaSO4નું જલીય દ્રાવણ, બેરિયમ સલ્ફેટનું જે જલીય દ્રાવણ છે। હવે આ શું કામ આવે, તો ધારો કે તમારે આંતરડાનો એક્સરે કરાવવો હોય, તો ડૉક્ટર તમને પહેલાં આર્યું પાવે BaSO4નું જલીય દ્રાવણ, એના પછી જ એક્સરે થાય। કેમ કે એક્સરે તો શું હાડકાનો જ થાય, આપણે ધારો કે હાડકું ભાગ્યું હોય તો એક્સરે કરાવી દઈએ, પણ ધારો કે આંતરડાનો એક્સરે કરવો છે, આપણો પાચન માર્ગનો એક્સરે કરવો છે, તો ડાયરેક્ટ થતો નહીં। એટલા માટે આ ડૉક્ટર લોકો શું કરે, આપણને આનું દ્રાવણ પીવડાવવામાં આવે બેરિયમ સલ્ફેટનું, એટલે જેવું આપણે દ્રાવણ પીએ ને એટલે અંદર આંતરડામાં ચોંટી જાય બધું આ બેરિયમ સલ્ફેટ, એના પછી ફોટો પાડે ને એટલે એકદમ મસ્ત ઝક્કાસ ફોટો આવે પાચન માર્ગનો, કેવો રાપચીક ફોટો, એટલે તો આ એક સસ્પેન્શન સોલ્યુશન નિલંબિત દ્રાવણને ધ્યાન રાખવાનું। સારું, તો હવે દ્રાવણના જે પ્રકારો છે એ તમે જોઈ લીધા હશે, સાચું દ્રાવણ, કલી દ્રાવણ અને આલંબિત દ્રાવણ। સારું, હવે આનો સ્ક્રીનશોટ લઈ લો, હું ખસી ગયો છું, આપ સૌ એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર બેટા, ને સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો એટલે હું નીકાળી દઉં છું। સારું, તો થઈ ગયું હશે સ્ક્રીનશોટ, એકવાર ફટાફટ બોલ દઉં છું, સાચું દ્રાવણ તો સમાંગ મિશ્રણ, ઘટકણો નરી આખે દેખાશે નહીં, કદ એનું 1 નેનોમીટર કે એના કરતાં નાનું, કણો સ્થાયી હશે અસ્થાયી હશે, કણો દ્રાવણ સ્થાયી હશે, ઘટકણો નીચે નહીં બેસે, એના પછી ભૌતિક પદ્ધતિથી છૂટું નહીં પડે, ક્લિયર, પિંડલ અસર નહીં દર્શાવે, ઓકે। આના અંદર વિસમાન છે, ઘટકણોનું કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર, ઘટકણો સ્થાયી નથી એટલે ફરી એ જ વાત છે, નીચે બેસશે નહીં, ટિંડલ અસર દર્શાવશે। ટિંડલ અસર આપણે જોઈ લઈએ છીએ શું છે, ભૌતિક પદ્ધતિથી છૂટું પડે અથવા ન પણ પડે, એના પછી આલંબિત દ્રાવણ, બરાબર, તો જેમાં ઘટક કણોને તમે નરી આંખે જોઈ શકો, જેમ કે તમે રેતીને પાણીમાં જોઈ શકો છો, માટીને પાણીમાં તમે જોઈ શકો છો એવી રીતે, તો આ જે BaSO4 છે એના બી સફેદ કલરના અવક્ષેપ તમને દેખાઈ શકે પાણી, એનો જે દ્રાવણ છે એમાં, તો ઘટક કણો સ્થાયી છે, થોડી વાર મૂકી રાખશો ઘટક કણો નીચે બેસી જશે, મતલબ દ્રાવણ અસ્થાયી છે, મતલબ દ્રાવણ કેવું છે, અસ્થાયી છે, તો એવી વાત છે, ઓકે। તો આ વર્ગીકરણ આપણે કર્યું દ્રાવ્ય કણોના કદને આધારે, કોના આધારે વર્ગીકરણ કર્યું છે, દ્રાવ્ય કણોના કદને આધારે, તો તમારી ચોપડીમાં થોડું ખોટું લખ્યું છે એ સુધાર દેવાનું છે, ચોપડીમાં એવું લખ્યું કે જે સાચા દ્રાવણના જે કણો છે એનું કદ 1 નેનોમીટર અથવા એના કરતાં નાનું છે, તો એ વાત તો સાચી લખીએ, પણ અહીંયા ચેપ્ટરનું આપણને જે નામ આપ્યું છે એ દ્રાવણો આપ્યું છે, પણ આખા ચેપ્ટરમાં આપણે જે દ્રાવણો વિશે ભણવાનું છે, સમજો આખા ચેપ્ટરમાં તમે ખાંડનું જલીય દ્રાવણ, મીઠાનું જલીય દ્રાવણ, ગ્લુકોઝનું જલીય દ્રાવણ, આવા બધા શબ્દો જ તમારે સાંભળવાના છે, એનો મતલબ કે તમારે સાચા દ્રાવણ વિશે જ ભણવાનું છે, દ્રાવણ વિશે નથી ભણવાનું, કોઈ દાખલો તમારે દૂધ ઉપર કે રુધિર ઉપર કે એવા કોઈ દાખલા અહીંયા ગણવાના નથી, બરાબર। તો આપણે આ વસ્તુને અહીંયા પૂરી કરીએ છીએ, સારું। હવે દ્રાવણનું એક બીજું વર્ગીકરણ કરીએ છીએ, હાલ આપણે વર્ગીકરણ ચાલે છે દ્રાવણનું, સમજો મારી કોઈ બી ચેપ્ટરની સ્ટાઈલ એ કે હંમેશા પહેલાં વર્ગીકરણ ભણાવું છું, તો અત્યારે આપણે વર્ગીકરણ ભણીએ છીએ, સારું। હવે બીજું વર્ગીકરણ એ છે ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ, ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ, વર્ગીકરણ, તો સમજો હવે ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ એટલે તમને ખબર હશે ભૌતિક અવસ્થા કોને કહેવાય, તો ઘન, પ્રવાહી, વાયુ આ બધી ભૌતિક અવસ્થાઓ છે, અને ઘન, પ્રવાહી, વાયુ આ બધી શું છે, ભૌતિક અવસ્થાઓ છે, અને ભૌતિક અવસ્થાને આધારે આપણે વર્ગીકરણ અહીંયા સમજવાનું છે, સારું બેટા। તો હવે સમજો કે મારી જોડે ખાંડનું જલીય દ્રાવણ છે, ખાંડનું જલીય દ્રાવણ છે, ચલો ખાંડનું જલીય દ્રાવણ શું છે, તો એ ખબર હશે બધાને ખાંડનું જલીય દ્રાવણ શું છે, તો કશું નહીં, ખાંડના જલીય દ્રાવણમાં દ્રાવક પાણી હશે, ખાંડના જલીય દ્રાવણમાં જે દ્રાવક હશે ને પાણી હશે,
द्रावक कौन है पानी छे क्लियर सर अने द्राव्य कौन है खांड छे बराबर द्राव्य कौन है खांड छे चलो तो खांड ए द्राव्य छे सर तो आपणो द्रावक क्यों द्रावक क्यों तो ध्यान रखो द्रावक प्रवाही द्रावक क्यों प्रवाही क्योंकि पानी प्रवाही बदान खबर है अने खांड એટલે દ્રાવ્ય દ્રાવ્ય કેવું ઘન ખબડી દ્રાવ્ય કેવું ઘન એટલે દ્રાવ્ય ઘન અને દ્રાવક કેવું પ્રવાહી હવે તમને એમ પૂછે કે ખાંડનું જલીય દ્રાવણ એ કેવું દ્રાવણ સમજો ખાંડનું જલીય દ્રાવણ એ કેવું દ્રાવણ અને હવે તમને એમ પૂછું ઘન દ્રાવણ પ્રવાહી દ્રાવણ કે વાયુમય દ્રાવણ બરાબર તો તમે મને જવાબ આપી દો કયું છે ઘન છે પ્રવાહી છે વાયુમય છે તમે કમેન્ટમાં લખો चलो बीजो प्रश्न बीजो प्रश्न के मारी जोड़े आटो है लोट खबर है चलो मारी जोड़े लोट तो तुमने खबर नहीं पड़े चलो हूँ बीजू कोई भी बोलूँ मिश्र धातु छे पण मिश्र धातु में भी तुमने हमदेन पड़ी जैसे ओके लींबु सोडा छे है ना चलो लींबु सोडा नाम तुमने सांभळ्यु हशे लींबु सोडा तो एमां केवुं होय के आपणे जोड़े पाणी होय लींबु सोडा में बराबर पाणी होय लींबु लींबु बधुं होय પણ આપણે લીંબુ સોડામાં ખાલી સોડા વોટરની જ વાત કરીએ છીએ પાણી વાત કરીએ છીએ સોડા વોટર ક્લિયર તો એના અંદર મેં ધારો કે CO2 દાખલ કર્યું શું દાખલ કર્યું CO2 ગેસ તમને ખબર છે લીંબુ સોડા તમે પીવા જાઓ એટલે જે લીંબુ સોડાવાળા ભાઈ હોય એ બોટલ ઓન કરીને કરીને જે કરે એ રીતે બરાબર તો આપણે કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે ચલો તો અહીંયા દ્રાવક તમે જુઓ ને તો પ્રવાહી છે દ્રાવક જોશો તો કેવું એક પ્રવાહી અને દ્રાવ્ય તમે દેખશો તો કેવું દેખશો વાયુ द्राव्य केवो छे वायु चलो द्राव्य वायु आ सोडा वोटर में द्राव्य वायु अने द्रावक प्रवाही चलो तो द्रावण केवो चलो एक तो आना अंदर कहेवानुं छे द्रावण केवो बराबर आ बीजो प्रश्न है चलो तीजो एक सिंपल क्वेश्चन है मारी जोड़े ओके प्रवाही कहे छे बधा भाई तमे एक बीजा नी कॉपी ना करशो अमुक तो खाली एमने एम लल्ला लई रहे प्रवाही ना थाय एवी रीते चलो एक बीजो प्रश्न छे चलो ए समझजो કેવો પ્રશ્ન છે ખાલી આ તમારે આન્સર આપવાનો આટો મારી જોડે આટો આટામ ખબર પડે ને ઘઉંનો આટો ઘઉં હતા ને ઉસકા આટા લોટ બોલતે લોટ વો આટો બરાબર પરાત પરાત ખબર ને આટા મોળને કે લીએ એક એવું સાધન આતા હે મમ્મી લોગ ઉસકો વાપરતે હે ઉસકો પરાત બોલતે હે ગુજરાતી મેં તો એ પરાત કે અંદર આટા હે મેરે પાસ બરાબર આટા तो अबे मम्मी लोगों को पूछ लेना आप लोग लेक्चर खत्म होने के बाद के आटा वधार लेते हो कि अंदर पानी वधार नाखते हो एहू पूछना इतने तमने ये लोगों कैसे बराबर मान लो कि मेरे पास परात है ना मेरे को लोट बनाना है बराबर तो मैं उसके अंदर पानी डालूंगा समझे बेटे वाटर तो आपने करी शू केवू के आटो वधार लईए पण एना अंदर पानी ओछू नाखीए नहीं तो पछी शू रोटली ना बने सीधी पछी खीर बने ધારો કે પાણી બધા નાખી દેશો તો પછી એ આટો રોટલી બનાવવા કામ નહીં આવે પછી રાબડી બનાવવા કામ આવશે પણ આપણે આટો લીધો ને એના અંદર પાણી નાખ્યું ચલો તો મને એમ કહો કે આમાં દ્રાવ્ય કોણ તો આમાં દ્રાવ્ય પાણી આમાં દ્રાવ્ય કોણ પાણી અમુક જણાને એમ કે પાણી હોય તો દ્રાવક જ હોય અમુક પાર્ટીઓ એવી હશે કે પાણી હોય તો બસ કે દ્રાવક પણ અહીંયા પાણી શું દ્રાવ્ય અને દ્રાવક કોણ આટો લોટ એ દ્રાવ્ય અરે એ દ્રાવક એ શું દ્રાવક કેમ કે મેં તમને એવું કીધું હતું જેનું પ્રમાણ વધારે હોય ને દ્રાવક તો અહીંયા કોનું પ્રમાણ વધારે હા આટાનું પ્રમાણ વધારે તો આટો દ્રાવક ચલો આ દ્રાવણ કેવું ઘન પ્રવાહી કે વાયુ આ દ્રાવણ કેવું ઘન પ્રવાહી કે વાયુ ચલો મેં તમને ત્રણ ક્વેશ્ચન પૂછાય પહેલો બીજો અને ત્રીજો ચલો ઓકે તમે પ્રવાહી કીધું છે અલા આવા આન્સર તો આવડી જાય ને આવા નહીં હજી તો ધીમે ધીમે પૂછવામાં આવશે આ તો ખાલી આમ ચેકિંગ થાય કે ભાઈ આવી રીતે પ્રશ્નો પૂછી પૂછીને ભણાઈશું એમ બાકી ધીમે ધીમે ઓહો દશરથસિંહ બાપુ કેમ છો મજા આ તો શું ધીમે ધીમે બધું ચેક થઈ રહ્યું કે શું છે શું નહીં બાકી આવડી જશે કોઈ એવો પ્રશ્ન જેવું છે નહીં સારું હું સમજાવી દઉં કે તમને કેવી રીતે ખબર પડશે કયા પ્રકારનું દ્રાવણ છે એ તો તમારે દ્રાવણનો પ્રકાર નક્કી કરવા માટે
હજી ચેપ્ટર ચાલુ થઈ ગયું છે બરાબર તમારે દ્રાવણનો પ્રકાર નક્કી કરવા માટે દ્રાવકની ભૌતિક અવસ્થા જોવાની કોની ભૌતિક અવસ્થા દ્રાવકની ભૌતિક અવસ્થા જોવાની રહેશે સમજો દ્રાવણનો પ્રકાર નક્કી કરવા માટે કોનો પ્રકાર નક્કી કરવા માટે દ્રાવણનો પ્રકાર નક્કી કરવા માટે દ્રાવકની ભૌતિક અવસ્થા તમારે જોવી પડશે કોની કોની દ્રાવકની અને તમે એવું ના સમજી લેતા કે હા લેવલે ચાલશે ચેપ્ટર એ તો ખાલી હમણાં શું ભાઈ નવા નવા હો તમે અને ચેપ્ટર હજી ચાલુ થઈ રહ્યું પ્રેમથી બરોબર એટલે આવા પપ્પુ જેવા પ્રશ્નો ને બધું પૂછવામાં આવે છે ભાઈ ચેપ્ટર જેમ જેમ ફ્લેશમાં થશે એમ એમ હું મારી જાત પર આવતો જઈશ ટેન્શન ના લેતા બરાબર તો દ્રાવણનો જે પ્રકાર છે એ દ્રાવકની ભૌતિક અવસ્થા ઉપર નક્કી કરશે જો અહીંયા દ્રાવ્ય ઘન અને દ્રાવક પ્રવાહી તો આખે આખું જે દ્રાવણ છે ને એને કહેવાનું છે પ્રવાહી દ્રાવણ શું કહેવાનું પ્રવાહી દ્રાવણ તો ધ્યાન રાખજો ખાંડનું જે દ્રાવણ છે એનો પ્રકાર કયો પ્રવાહી દ્રાવણ એના અંદર બી દ્રાવ્ય વાયુ અને દ્રાવક પ્રવાહી એટલે એમ પૂછે કે દ્રાવણ કેવું તો તમારે એમ કહેવાનું છે પ્રવાહી દ્રાવણ કેવું દ્રાવણ પ્રવાહી દ્રાવણ બરાબર સારું એના અંદર પછી બીજી વસ્તુ ચલો હવે હું તમને એમ પૂછું છું કે આટો તો આટો દ્રાવક છે તો આટો કેવો હશે ઘન હશે આટો કેવો હશે ઘન બરાબર અને દ્રાવ્ય પાણી કેવું છે પ્રવાહી પણ આપણે દ્રાવકને જ જોવાનું કોને જોવાનું દ્રાવકને એટલે આ દ્રાવણને આપણે કહીશું ઘન દ્રાવણ કેવું કહીશું ઘન દ્રાવણ સારું હવે હું તમને એક પ્રશ્ન પૂછું બોડી સ્પ્રે કેમ આવે મને એક પ્રશ્ન જવાબ આપજો બોડી સ્પ્રે કેમ આવશે ચલો પહેલો પ્રશ્ન બોડી સ્પ્રે કેમ આવશે કયા દ્રાવણમાં આવશે ઘન પ્રવાહી કે વાયુ સારું હવે કેતન સર બોડી સ્પ્રે કયા દ્રાવણમાં આવશે ઘન દ્રાવણ પ્રવાહી દ્રાવણ કે વાયુમય દ્રાવણ જેમ કે બોડી સ્પ્રે છે એના પછી જંતુનાશક છે બરાબર બોડી સ્પ્રે અથવા જે આપણું જંતુનાશક છે બરાબર અથવા આપણે કોઈ બી પ્રકારના જે સ્પ્રે લગાવીએ છીએ એ ઘન દ્રાવણ છે કે પ્રવાહી દ્રાવણ છે કે વાયુમય દ્રાવણ છે કયા દ્રાવણમાં આવશે ઓકે કોણ કહેશે બોડી સ્પ્રે કરવો દ્રાવણ છે વાયુમય ઓહો મારા હરાઓ ચલો હવે બોડી સ્પ્રેમાં દ્રાવ્ય અને દ્રાવક કોણ કહેશે ચલો હવે સાચી વાત છે વાયુમય છે બોડી સ્પ્રેમાં કેવું હોય અંદર પ્રવાહી હોય સમજો બોડી સ્પ્રેમાં અંદર શું હોય પ્રવાહી હોય અને બહાર બધું વાયુ હોય સમજો એટલે કે તમે સ્પ્રે કરો ફિસુક ફિસુક કરીને તો બહાર જે નીકળે એ લિક્વિડ હોય ખબડી પણ બહાર વાતાવરણ એના માટે વાયુ છે એટલે એનો જે દ્રાવક હશે એ વાયુ કહેવાશે અને એનો દ્રાવ્ય હશે પ્રવાહી કહેવાશે એટલે દ્રાવણનો પ્રકાર કયો તો વાયુમય દ્રાવણ ઓકે સારું કપૂરની જે ગોળી હોય ને કપૂરની ગોળી ચલો આ કયા પ્રકારનું દ્રાવણ ધારો કે મેં કોઈ મારો ટોયલેટ છે અને અંદર મેં કપૂરની ગોળી મૂકી છે અને ધીમે ધીમે એ કપૂરની ગોળી છે એનું ઉધ્વ પાતન થાય તો એ કયા પ્રકારનું દ્રાવણ છે ઓહો વાયુ છે એરોસોલ કહેવાય સાચી વાત છે કલિલ દ્રાવણ છે બોડી સ્પ્રે એરોસોલ છે કલિલ દ્રાવણ છે ધીમે ધીમે કેમેસ્ટ્રી કિંગ થઈ જશો મને એવું લાગે છે કેતન સર ધીમે ધીમે કેમેસ્ટ્રી કિંગ થઈ જશે એવું લાગે જો કપૂરની ગોળી બી વાયુમય દ્રાવણ જ છે કપૂરની ગોળી કેવી રીતે વાયુમય દ્રાવણ એ સમજો તો કશું હે નહીં કપૂરની જે ગોળી હશે તમે ઘણી વખત કોઈ સારી એવી કંપનીની કોઈ સારી કંપનીની અથવા સારી હોટલની મૂતરડીમાં જાઓ તો એ મૂતરડીમાં વ્હાઈટ કલરના ટીકડા પડ્યા હોય ખાઈને લેવાના ઉત્સાહમાં આવી બરોબર એ કપૂરની ગોળીઓ હોય તો થશે કેવું કે એ કપૂરની ગોળી ધીમે ધીમે ઉડી જશે પડી પડી એને કહેવાય ઉધ્વ પાતન શું કહેવાય ઉધ્વ પાતન ક્લિયર મતલબ કપૂર એ કપૂર ગેસ બની જશે ક્લિયર કપૂર સોલિડ એમાંથી એ કપૂર ગેસમાં કન્વર્ટ થઈ જશે અને કપૂરનું વાતાવરણમાં ઉધ્વ પાતન થશે તો એના અંદર તમે દેખશો ને તો જે આપણો દ્રાવ્ય છે ને ઘન છે દ્રાવ્ય કેવું ઘન ખબડી અને દ્રાવક જે છે ને એ વાયુ છે મતલબ કપૂરની ગોળી માટે જે દ્રાવક છે કેવું છે વાયુ છે ક્લિયર પણ ઓવરઓલ આખું કપૂરનું જે ઉધોપાતન થવાની ઘટના એ કઈ ઘટના કહેવાય તો વાયુમય દ્રાવણ એને શું કહેવાશે વાયુમય દ્રાવણ હવે ધારો કે મેં એમ કીધું કપૂરની ગોળીનું ઉધોપાતન એના બદલે તમારે ચોપડીવાળાએ ઘટ ડાયા થયા થોડા અને ચોપડીવાળાએ એમ લખ્યું કે કપૂરનું નાઇટ્રોજનમાં ઉધોપાતન
હવે નાઇટ્રોજન એટલે અહીંયા હવાની જ વાત કરી છે તો તમને એમ થાય સાહેબ નાઇટ્રોજન જ કેમ લખ્યું હવાની વાત કરી તો કેમ કે હવામાં નાઇટ્રોજન 78% છે એટલે એને ઇજ્જત આવી સમજો હવામાં નાઇટ્રોજન 78% છે એટલે ઇજ્જત આવી બાકી એવું નહીં કપૂરનું નાઇટ્રોજનમાં જ લખે તો જ બાકી હવામાં લખે જ નહીં બરાબર તો એવું છે નહીં સારું ફટાફટ આનો બી સ્ક્રીનશોટ લઈ લેશો હું ખસી જઉં છું મારું વેટ તમને વચ્ચે નડે નહીં સ્ક્રીનશોટમાં જોઈ લેજો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ અને એક બે ઉદાહરણ બીજા પૂછું છું એમાં તમારે મને કહેવાનું છે કયા પ્રકારનું દ્રાવણ છે ક્લિયર સારું ઓકે ચલો હવે ધ્યાન આપજો અહીંયા હું તમને જે ઉદાહરણ પૂછું ને એમાં તમારે મને કહેવાનું કે આ દ્રાવણ કયા પ્રકારનું છે સારું ચલો હવે હવે તમે મેં પહેલાં સિમ્પલ સિમ્પલ ઉદાહરણ પૂછ્યા એટલે આપણી મજાક બનાવવામાં આવે છે મીમ્સ બનાવવામાં આવે છે એટલે હવે મારે એવું લાગે છે કે મારે થોડા હાર્ડ ઉદાહરણ પૂછવાના ચાલુ કરવા પડશે સારું હવે સોડિયમ સમરસ હે ને આ કયા પ્રકારનું દ્રાવણ છે તમને ખબર તો ના જ હોય પણ ખાલી એમને હું ટ્રાય મારું છું સોડિયમ સમરસ આ કયા પ્રકારનું દ્રાવણ છે ઘન દ્રાવણ પ્રવાહી દ્રાવણ છે કે વાયુમય દ્રાવણ છે તમે કહેશો એના પછી પિત્તળ તમે નામ સાંભળ્યું હશે પિત્તળ હે ને બેબી ડોલમ સોને દી સારી દુનિયા પિત્તળ દી તો એના અંદર આ શબ્દ તમે સાંભળ્યો હશે પિત્તળ તો પિત્તળ કયા પ્રકારનું દ્રાવણ છે એના વિશે તમે મને બે શબ્દો કહો સોડિયમ સોરસ પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન પિત્તળ એના પછી ત્રીજો જે પ્રશ્ન છે કે કયા પ્રકારનું દ્રાવણ છે તમારે મને કહેવાનું હે ઓકે એમાલગમ ક્યાંક એવું લખેલું હોય એમાલગમ એમાલગમ બરાબર તો એ કયા પ્રકારનું દ્રાવણ છે તમારે મને કહેવાનું છે એના પછી મારી જોડે એક છે CuSO4 into 5H2O CuSO4 into 5H2O આને કહેવામાં આવે છે બ્લુ વિટરલ શું કહેવાય છે બ્લુ વિટરલ સારું હવે જેને પણ આવડે એ લોકો જવાબ આપી શકશે પોતાનું જ્ઞાન અહીંયા તમે આપી શકો છો સારું ચલો CuSO4 into 5H2O બરાબર આને કહેવાશે બ્લુ વિટરલ તો આ કયા કયા પ્રકારના દ્રાવણ છે પહેલું સોડિયમ સૌરસ બીજું એ પિત્તળ ત્રીજું એ અમાલગમ ચોથું એ CuSO4 into 5H2O અને પાંચમું તમને કોઈ બી હાલ લે માન લો એવું લખી લે સ્ફટિક જળ અને કોઈ પણ પ્રકારના સ્ફટિક જળ એ કયા પ્રકારના દ્રાવણ છે એવો તમને પ્રશ્ન પૂછે તો તમે શું કહેશો ઓકે પહેલું ઘન છે સરસ પહેલું પ્રવાહી રાખવું ઓકે વાંધો નહીં તમે એડજસ્ટ કરો હું વાંધો નહીં ફાઈ જશે મને ઓકે પહેલું પ્રવાહી છે પહેલું કરણ કે ઘન છે હવે આપો આન્સર હા આપો પહેલું ઘન બીજું પ્રવાહી સારું ઓકે લગભગ પાંચ છે મારા ખ્યાલથી તમે આપી શકો આરામથી ચલો ઓકે સારું ખોટું જ્ઞાન પ્રદર્શન કરશો નહીં હું કહી દઉં આના અંદર જે દ્રાવ્ય છે એ મર્ક્યુરી દ્રાવ્ય છે મર્ક્યુરી પારો દેવદાસની બૈરી બરાબર અને એમાં જે દ્રાવક છે એ સોડિયમ છે ચલો હવે થોડી હેલ્પ થશે તમને દ્રાવક તરીકે સોડિયમ ધાતુ છે આમાં દ્રાવક શું હોય સોડિયમ ધાતુ અને દ્રાવ્ય છે પારો આ એ તમારું ટૂથપેસ્ટ જેવું હોય આ કોના જેવું હોય સમજો ટૂથપેસ્ટ જેવું હોય ખબરડી અને આમ બાયોલોજીકલી જોવા જઈએ તો મળ જેવું પણ તમે એને કહી શકો ટૂથપેસ્ટ ટૂથપેસ્ટ પ્રવાહી છે કે ઘન છે ક્લિયર તો જે અર્ધ ઘન છે એ પ્રકારનું હોય તો ધ્યાન રાખજો લોટ જેવું હોય સમજો ટૂથપેસ્ટ ની લોટ જેવું હોય જે લોટનો લોયો હોય ને એના જેવું હોય ઓકે જો આમાં થશે કેવું કે તમારું જે દ્રાવક હશે ને સોડિયમ ધાતુ હશે અને સોડિયમ ધાતુના અંદર જે પારો હશે એ દ્રાવ્ય હશે અને જગ જાહેર છે બધાને ખબર છે કે દેવદાસનું જે બૈરું છે પારો એ પ્રવાહી કેવું પ્રવાહી એકમાત્ર એવી ધાતુ જે પ્રવાહી છે દસમા સુધી એવું સાંભળેલું હશે તમે તો પારો પણ તમને કહ્યું ચાર ધાતુઓ પ્રવાહી છે પારો ગેલિયમ સીઝિયમ ફ્રાન્સિયમ બરાબર ઓકે તો આ ધ્યાન રાખજો કે આ જે પારો છે એ પ્રવાહી છે અને સોડિયમ એ ઘન છે એટલે આપણું સોડિયમ સૌરસ એ ઘન દ્રાવણ થશે શું થશે ઘન દ્રાવણ ક્લિયર ઓકે એના પછી પિત્તળ ચલો તો પિત્તળ વિશે થોડું કહી દઉં તમને એક્વાઇસ નહીં કહેવાય સોરી સર ચલો પિત્તળ વિશે કહી દઉં તો પિત્તળ કોનું બને કોપર વત્તા ઝીંક હે ને પિત્તળ કોનું બને છે કોપર વત્તા ઝીંક એમાં એવું કહેવાય કે કોપર 70% હોય
અને ઝીંક 30% હોય પછી જેવી ક્વોલિટીનું પિત્તળ બરાબર એટલે આ આપણો દ્રાવક કહેવાશે અને આ શું કહેવાશે દ્રાવ્ય કહેવાશે અને બંને ઘન છે દ્રાવક અને દ્રાવ્ય બંને ઘન છે એટલે પિત્તળ શું બનશે ઘન દ્રાવણ અને એવું નહીં કે પિત્તળ એવું નહીં કે પિત્તળ ધારો કે એવું લખી દે મિશ્ર ધાતુઓ એવું લખે કે મિશ્ર ધાતુઓ તો યાદ રાખવાનું કે ઘન દ્રાવણ જ છે મિશ્ર ધાતુઓ શું છે ઘન દ્રાવણ છે જો ખરેખર તો આનો એક કોઠો છે એ કોઠો હોય હું તમને ડાયરેક્ટ સેન્ડ કરી દઈશ તમે જોઈ લેજો કોઠો બરાબર એ કોઠો દોરીને કોઈ મતલબ નહીં તમને ઉદાહરણ આવડે એનાથી મતલબ છે ક્લિયર તો મિશ્ર ધાતુઓ એ શું છે ઘન દ્રાવણ છે કોઈ બી મિશ્ર ધાતુ એ શું છે ઘન દ્રાવણ ક્લિયર ઓકે ના હવે રડવાનું ના હોય ખોટું પડે એવું કશું રડવાનું નહીં ખોટું પડી જાય શીખવાનું આપણે જીવનમાં રડીને શું શું કહેશો મિત્રો ચલો તો મિશ્ર ધાતુ એ ઘન દ્રાવણ છે શું છે ઘન દ્રાવણ સારું ક્લિયર તો કોઈ બી મિશ્ર ધાતુનું પૂછે ધારો કે પિત્તળના બદલે તમને એમ કહી જાય કે કાંસું કાંસું ખબર કાંસાને કહેવાય બ્રોન્ઝ એવા મેડલ મળે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ તો એ કાંસું પણ શું છે ઘન દ્રાવણ છે એમાલગમ કોને કહેવાય તો સમજી લો એમાલગમ એટલે શું તો કોઈ બી ધાતુ વત્તા પારો કોઈ બી ધાતુ સાથે પારો એને કહેવાય એમાલગમ કોઈ પણ ધાતુ સાથે પારો તો એને શું કહેવાય એમાલગમ તો ધ્યાન રાખજો સોડિયમ સરસ જેવું થશે એમાલગમ કોના જેવું થશે સોડિયમ સરસ જેવું થશે ક્લિયર ઓકે તો હું કહી દઉં છું આ ઘન દ્રાવણ કીધું ચલો આ ઘન દ્રાવણ આ પણ કેવું છે ઘન દ્રાવણ અને એમાલગમ ફરીથી લખ્યું એટલે કેવું થશે ઘન દ્રાવણ એમાલગમ ફરીથી લખ્યું બેટા એટલે શું થશે ઘન દ્રાવણ ક્લિયર તો ધાતુ સાથે પારો એટલે પાછું ઘન દ્રાવણ હવે એમ કીધું CuSO4 5 H2O બ્લુ વિટ્રલ આ કોના જેવું તમને કહું બ્લુ વિટ્રલ એટલે કોના જેવું તો તમે કદાચ જોયું હોય તમે નામ કદાચ સાંભળ્યું હોય ફદકડા એવું કદાચ કોઈ વાર સાંભળેલું હોય ફદકડા એટલે ફદકડા એટલે કેવું હા ચલો ફદકડા કોને કહેવાય કહું હવે ફદકડા કેવા આવે તો આપણે ગાય કે ભેંસ એ નવી નવી એનું બચ્ચું આવે ને નવી નવી મમ્મી બને ફર્સ્ટ ટાઈમ મમ્મી બને ને એનું જે દૂધ નીકળે તો એ દૂધના અંદર કેવું હોય આ ટાઈપનું હોય કે આમ દૂધ જેવું દૂધ હોય પણ અંદર આવામાં ગઠ્ઠા હોય મોટા મોટા આવા ગઠિયા ને ગઠિયા ખબર પડી તો ઉસકો હમ ફદકડા બોલતે હૈ હમારી ભાષામાં તો એ ટાઈપનું હોય આ CuSO4 ઇન્ટુ 5 H2 આવું હોય કેવું હોય કે એના અંદર આમ પાણી હોય આમ પાણી જેવું પાણી હોય વોટર જેવું વોટર બરાબર આ 5 H2O ક્લિયર અને CuSO4 એટલે આવા ત્રિકોણ આકાર એના અંદર આવા ત્રિકોણ ત્રિકોણ જેવા આવા CuSO4 ના ટુકડા હોય ક્લિયર આવા ત્રિકોણ સહ કે સ્વાય સહ તમારે જોઈ લેવાનું અમુક રીતે એવું લખ્યું કે સ્વાયાકાર અને અમુક ડાયા થઈને એવું કે ત્રિકોણ આકાર તો આવા સ્વાય આકારના આના ટુકડા હોય કોના CuSO4 ના ટુકડા હોય અંદર ક્લિયર હવે તમે મને કહો આ કયા પ્રકારનું દ્રાવણ છે જો અગલ બગલ ઉપર નીચે પાણી ક્લિયર અંદર થોડું થોડું સમથિંગ સમથિંગ ના સોરી પાણી બહુ ઓછું હોય બરોબર ચલો CuSO4 ઇન્ટુ 5 H2O કયા પ્રકારનું દ્રાવણ છે ચલો ઘન પ્રવાહી કે વાયુ છે કોણ કહેશે કહી શકો તમે બરાબર ઘન પ્રવાહી છે કે વાયુ છે ઓકે CuSO4 ઇન્ટુ 5 H2O ક્લિયર હવે તમારે ઈઝી થઈ ગયું આને કહેવું ઓકે પ્રવાહી એ નિકુલ થોડું વિચાર ફદકડા જોઈના ખરા સોરી બળી બળી ફદકડાની બળી કહેવાય જે બને ને ગાયના દૂધનું એક પ્રકારનું બળી ઓમ મીઠાઈ જેવું લાગશે આ તમને એટલે પાણી હશે ખરું એના અંદર પણ હા કે આવું નહીં પાણી એમાં પાણી છે ખરું પણ આમ આવી રીતે નહીં જે રીતે મેં દોર્યું એ તો મેં ખાલી એવું દોર્યું અંદર બાકી એમાં પાણી કેવું આવી રીતે પાણી મતલબ આ એનો સ્ફટિક ને એના અંદર પાણી મતલબ આ સ્ફટિક જોડે પાણી પછી ધારો કે બીજો સ્ફટિક તો એના અંદર પાણી આપણે મીઠાઈ કેવી હોય મીઠાઈ ખાધેલી મીઠાઈ ગુલાબજાંબુ ઓમ એ ટાઈપનું અંદર ઓમ બધું હોય એમ ગુલાબજાંબુ અંદર પેલું ના હોય જ્યુસ જેવું એવું તો આમાં બી એવું હોય હવે કહો કયા પ્રકાર ઘન થશે
કયું થશે ઘન દ્રાવણ જો આ ઘન દ્રાવણ બનશે આ CuSO4 × 5H2O કેવું બનશે ઘન દ્રાવણ મીઠાઈ જેવું થયું એ મારી આકૃતિમાં ભૂલ છે એના માટે સોરી બરાબર કે આકૃતિ મેં દોરી નહીં બરાબર એટલે આ ઘન દ્રાવણ થશે કેવું થશે ઘન દ્રાવણ થશે મીઠાઈ જેવું ક્લિયર ગુલાબ જાંબુ જેવું અંદર જ્યુસ પણ બહારથી ઘન ક્લિયર તો આ CuSO4 ના આવા ત્રિકોણ સ્વાયાકાર આવા ટુકડા હશે પણ આમ પોચા હશે કે જે તમને એવું લાગશે કે અંદર પાણી છે ક્લિયર અને સ્ફટિક જળ એટલે કેવું તો બધા આવી ગયા સ્ફટિક જળમાં ધારો કે આમ જો સ્ફટિક જળ એટલે કેવું તો ધારો કે CuSO4 × 5H2O આને સ્ફટિક જળ જ કહેવાય અથવા ધારો કે FeSO4 × 7H2O તો આને બી સ્ફટિક જળ જ કહેવાય અથવા ધારો કે CaSO4 × 2H2O તો આને બી શું કહેવાય સ્ફટિક જળ જ કહેવાય તો જેટલા પણ સ્ફટિક જળ છે ને એ બધા ઘન દ્રાવણ જ છે આ ધ્યાન રાખવાનું સ્ફટિક જળ જેટલા બી છે એ બધા શું ઘન દ્રાવણ અને એમાં દ્રાવ્ય છે ને એ પ્રવાહ્ય આમાં દ્રાવ્ય પ્રવાહ્ય અને દ્રાવક કેવો છે ઘન છે એમાં દ્રાવક ઘન અને દ્રાવ્ય કેવું પ્રવાહ્ય સારું હવે ઓકે સોડિયમ એમાલગમ કોમનલી ડિનોટેડ NaHg ઇઝ એલોય ઓફ મર્ક્યુરી એન્ડ સોડિયમ ધ ટર્મ એમાલગમ ઇઝ યુઝ્ડ ફોર એલોય હવે ગૂગલ ઉપરથી ભાઈ લોકો બધું વધી વધી આપણા અહીંયા કમેન્ટ કરે બરોબર કશું વાંધો નહીં સોડિયમ સૌરસ અને NaHg આમ તે લખવામાં આવે છે હવે તમને એવું કોઈ બી લખી ના દે સમજો ધારો કે ZnHg આવું બી લખી ના દે સમજ્યા ZnHg ઝીંક એમાલગમ તો આવી રીતે બી લખી આલ દેશે પણ સારું કહેવાય કે બાળકો આટલી મહેનત કરે છે ગૂગલ ઉપરથી પણ શોધીને કમેન્ટ કરે છે એ મને બહુ ગમે છે ખરેખર આ વખતે નીટમાં માર્ક્સ સારા આવશે તમારે સરસ વેરી ગુડ ચલો સારું હવે કેવું મસ્ત બધું આખું મજા લે શિક્ષણના ચલો ઝીંક HG તો ઝીંક આ માલગમ તો આમાં શું હોય કે ભાઈ ઝીંક અને પારો મતલબ ઝીંકની અંદર પારો તો એ બી ઘન દ્રાવણ કોઈ બી અમાલગમને આવી લખવાની સિસ્ટમ છે NaHg એટલે અને એવું જરૂર નહીં કે આમ જ લખાય તમે આમ બી લખી શકો NaHg તો બી કશી વાંધો નથી અને જેમ સાહેબે લખ્યું એમ કૌંસમાં બી લખ્યું તો NaHg તો એના કોઈ ફરક નહીં પડે એને અલગ અલગ રીતે લખવાની સ્ટાઇલ છે સારું હવે તો આ મેં તમને કામ આપ્યું હવે હું તમને હોમવર્ક આપું છું તમારે મને વધીને કહેવાનું દેખો કેટલી વસ્તુ વધીને કહેવાની એક હું તમને હોમવર્ક આપું છું તો આને હોમવર્કને ગૃહ કાર્ય કહેવાય એ ઘરેથી કરવાનું હોય અને ગૂગલ ઉપરથી તમે શોધી શકશો જેવી રીતે સાહેબે શોધ્યું એવી રીતે સસ્પેન્શન તો છે પણ કયા પ્રકારનું દ્રાવણ છે એ સસ્પેન્શન સોલ્યુશન તો છે પણ હવે એ અલગ છે એ દ્રાવ્ય જે દ્રાવણો હતા ને એનું વર્ગીકરણ પહેલા આપણે અલગ રીતે ભણ્યા હવે અલગ રીતે વર્ગીકરણ કરી રહ્યા છીએ પહેલા આપણે સાઈઝના આધારે વર્ગીકૃત કરતા હતા હવે આપણે ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ ચાલી રહ્યું છે એટલે નવો ટોપિક છે ઓકે સારું તો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ અને હોમવર્ક આપું છું જો મેં તમને જેટલા આપ્યા બધા ઘન દ્રાવણ હતા મેં તમને જેટલા આપ્યા ને એ બધે બધા શું હતા ઘન દ્રાવણ હતા એટલે તમારે કોઈ ચિંતા કરવા જેવું નહોતું બધે બધા ચારે ચાર અથવા પાંચે પાંચ બધાનો આન્સર હતો ઘન દ્રાવણ સોરી પાંચે પાંચનો જે આન્સર છે એ ઘન દ્રાવણ થશે ક્લિયર આપણા માટે અમાલગમ એ ઘન દ્રાવણ જ છે બરાબર પછી તમે ગૂગલ કરો યાહુ કરો ગમે તે કરો હોવાની એક વાત એમાલગમ એ ઘન દ્રાવણ છે એમાલગમ એ ટૂથપેસ્ટ જેવું છે કોના જેવું છે ટૂથપેસ્ટ જેવું છે એમાલગમ એ લોટ જેવું છે એમાલગમ એ મીઠાઈ જેવું છે એમાલગમ એ રસગુલ્લા જેવું છે અને મર્ક્યુરી લિક્વિડ ખરો મર્ક્યુરી એ પ્રવાહી છે ખરી પણ હા કે પણ પાણી જેવું પ્રવાહી નથી મર્ક્યુરી આમ થોડું પ્રવાહી જેવું પ્રવાહી છે ક્લિયર અને એમાલગમમાં શું હોય કે પ્રવાહી ઓછું હોય અને ઘન વધારે હોય એટલે આપણે એને ઘન દ્રાવણ કહીશું એઝ અ પ્રકાર બરાબર બાકી માફ કરશો ઘન દ્રાવણ રહેશે ચલો હવે હું તમને હોમવર્ક આપું છું તમારે મને કહેવાનું છે દ્રાવણના પ્રકાર શોધીને કાલે ચલો એક પ્રકાર હું તમને આપું છું પેલેડિયમ ધાતુમાં ચલો ધાતુમાં વાયુનું શોષણ ધાતુમાં વાયુનું શોષણ બરાબર તો આ કયા પ્રકારનું દ્રાવણ છે ધાતુમાં વાયુનું શોષણ મતલબ કોઈ બી ધાતુના અંદર વાયુ શોષાય તો એ કયા પ્રકારનું દ્રાવણ કહેવાશે આ પહેલું હોમવર્ક ચલો ધાતુમાં વાયુનું શોષણ કોઈ બીજું ત્રીજું કોઈ ચોથું અને પાંચમું ચલો ધાતુમાં વાયુનું શોષણ એના પછી છે ઓકે એના પછી પેલું તો કહી દીધું ને સારું એમાલગમ તો કહી દીધા મેં તમને ઓકે સારું
એના ભી તમારે મને કયું કહેશો ધાતુઓ વાયુનું શોષણ ઓકે હવા બરાબર હવા એ કયા પ્રકારનું દ્રાવણ છે એક તો એ કહેવાનું છે હવા આપણી જે એર છે એ કયા પ્રકારનું દ્રાવણ છે બહુ ઇઝી ઇઝી હું તમને પૂછું છું બાકી સારા હતા મેં તમને કહી દીધા છે ભાઈ એમાં દ્રાવ્ય દ્રાવક કોણ છે તમારે વધવાના સારું એના પછી એ ગણપત ચંદારણા ઓકે આલ્કોહોલ હે ને આલ્કોહોલનું જલીય દ્રાવણ આલ્કોહોલનું જલીય દ્રાવણ એ કયા પ્રકારનું છે એ તમે મને કહેશો આલ્કોહોલનું જલીય દ્રાવણ ઓકે એના પછી આપણું જે રુધિર છે એ કયા પ્રકારનું દ્રાવણ છે જો કલી દ્રાવણ એ તો મને બી ખબર છે પણ ઘન પ્રવાહી કે વાયુ કયા પ્રકારમાં આવશે એ એના પછી ગટર ખબરની ગટર મતલબ મળ કાદવ ક્લિયર એટલે ગટર એટલે કયું ગટર હેડ ટુ ગટર નહીં ઉભેલું ગટર જો ગટરના બે પ્રકાર છે તમને કદાચ ખબર ના હોય તો સમજાવી દઉં એક ગટર એટલે ગટર આમ હેડ એ અને બીજું ગટર એટલે ગટર આમ પડ્યું રહે તો હું જે પડ્યું રહે એની વાત કરું છું કાદવ મળ એની વાત કરું છું તો એ કયા પ્રકારનું છે એ તમારે મને કહેવાનું હોય બસ તો આ તમારું હોમવર્ક હે એક બે ત્રણ ચાર પાંચ એ દ્રાવણના પ્રકાર તમે મને શોધીને કહેશો ક્લિયર કાલથી આપણે બીજું ક્લાસિફિકેશન અને એનાથી આગળ ચાલુ કરીશું જો આપણું હાલ ટોપિક ચાલે દ્રાવણનું વર્ગીકરણ આપણો ટોપિક શું ચાલે દ્રાવણનું વર્ગીકરણ તો પહેલાં આપણે કદના આધારે વર્ગીકૃત કર્યા કે ભાઈ જેનું કદ એક નેનોમીટર દ્રાવ્યકણોમાં જેના દ્રાવ્યકણોનું કદ એક નેનોમીટર એ સાચા દ્રાવણ જેના દ્રાવ્યકણોનું કદ એક નેનોમીટરથી હજાર નેનોમીટર એ કલી દ્રાવણ જેના દ્રાવ્યકણોનું કદ એક હજાર નેનોમીટર કરતાં વધારે અથવા એક માઇક્રોમીટર કરતાં મોટું તો એ નિલંબિત દ્રાવણ અથવા સસ્પેન્શન સોલ્યુશન એ વર્ગીકૃત કર્યું એના પછી આપણે બીજું વર્ગીકૃત ચાલુ કર્યું ભૌતિક અવસ્થાને આધારે તો એમાં ત્રણ પ્રકારના દ્રાવણો ઘન દ્રાવણો પ્રવાહી દ્રાવણો અને વાયુમય દ્રાવણો તો એમાં હું તમને ખાલી એક્ઝામ્પલ આપીશ ને તમારે મને કહેવાનું કે આ દ્રાવણ કયા પ્રકારનું છે હવે ખરેખર આ રુધિર છે ને એમ તો કલીન દ્રાવણ છે બરાબર પણ હું એમ નહીં પૂછતો કે કલીન છે કે સાચું છે કે નિલંબિત હું એમ પૂછું કે આને ઘન દ્રાવણ કહેવાનું પ્રવાહી કહેવાનું કે વાયુમય કહેવાનું ખબડી ધારે કે હવા છે ને એ સમાન દ્રાવણ છે પણ મારે એ નહીં જોઈતું મારે ઘન પ્રવાહી કે વાયુ કયા પ્રકારમાં છે તે જોઈએ છે તો તમારે મને આટલાના આન્સર આપવા છે કે ગટર છે તો ગટર એક સોલ્યુશન મોલ્ડ કાદવ એક દ્રાવણ જ છે પણ એનો પ્રકાર કયો ઘન દ્રાવણ પ્રવાહી દ્રાવણ કે વાયુમય તો એ તમે મને જણાવશો એટલે આપણે સમજીશું એવો કાદવ એટલે કેવો કાદવ જેનાથી હોળી રમી શકાય એવો કાદવ છાણ પ્રકારનો કાદવની વાત ચાલે સારું હવે બહુ બધી હિંટ આપી દીધી તો આટલું રાખીએ છીએ ભારત માતા કી જય જય અર્બુદા જય મોગલ જય ગોગા જય મહારાષ્ટ્ર જય જય ગરવી ગુજરાત બસ અને કાલે ફરી આપણે મળીશું કોઈને કશું પૂછવું હોય કોઈને કશું પૂછવાની ઈચ્છા કરી કોઈને કશું કહેવું છે કહેવું હોય તો કહી દો બરાબર તો ફટાફટ જોઈ લઉં કોઈ કશું કહેવા માંગતું હોય નહીં ને હારું બસ ત્યાં બાય આવા જ છોકરા જોવો આપણે